જિલ્લાના તમામ મારા વાલા જવાબદાર અને સંવેદનશીલ આચાર્યશ્રીઓ ગુરુજનો તથા તમામ પરિવારજનોને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ માની કૃપા આપ સર્વે પર સદા બની રહે તેવી આજે પ્રાર્થના કરું છું રાષ્ટ્ર નાગરિકોથી બને છે નાગરિક સ્વસ્થ હશે તંદુરસ્ત હશે અને આસપાસના નાગરિકોની ખુશી માટે તે સહયોગી બનશે તો જ રાષ્ટ્ર તંદુરસ્ત રહી શકે રાષ્ટ્ર પ્રગતિના સોપાનો સર કરી શકે દેશના માનનીય વડાપ્રધાન શ્રીથી માંડીને એક નાનામાં નાના સફાઈ કામદાર સુધીના તમામ લોકો આપણી તંદુરસ્તી અને આપણી હયાતીના ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે તમામ કલેક્ટર શ્રીઓની કચેરીઓ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ જિલ્લાનું પોલીસ તંત્ર આપણા સારા ભવિષ્ય માટે દિવસ રાત અવિરત પ્રયત્નો કરે છે તો લોકડાઉન સ્થિતિમાં આપણી રાષ્ટ્રીય જવાબદારી શું આપણે ફોન દ્વારા મેસેજ દ્વારા આપણા વાલા બાળકોને વાલીઓને તથા સમાજના આગેવાનોને તેની સૂચનાઓનું પાલન કરવા માટે ન સમજાવી શકીએ તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરીએ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું આપણે પાલન કરવા માટે તેમને સમજાવીએ આજે પણ વિદ્યાર્થીઓના મનમાં ગુરુજનો માટે ખૂબ જ માન છે વિદ્યાર્થીઓ સલામત છે તેમને કોઈ મુશ્કેલી છે કોઈ જરૂરિયાત છે તેની માહિતી મેળવીએ ખબર અંતર પૂછીએ આપણે વહીવટી તંત્ર દ્વારા તેમને મદદરૂપ થવાનો ચોક્કસ પ્રયત્ન કરશું મિત્રો આજે મોબાઈલમાં મેં એક મેસેજ જોયો જેમાં એક નાનકડો બાળક હાથમાં બોર્ડ લઈને ઊભો હતો જેમાં લખ્યું હતું કે મારી મમ્મી ડૉક્ટર છે આપની તંદુરસ્તીની ચિંતા કરવા માટે તે મને ઘરે એકલો મૂકીને છે તો તમે તેની મદદ કરવા માટે ઘરમાં ન રહી શકો આ મેસેજ વાંચી પાણી તંદુરસ્તી અને ભવિષ્ય માટે બાકીના લોકો ચિંતા કરે અને આપણે કાંઈ જ નહીં કરવાનું તમામ સૂચનાઓનું પાલન કરીએ તંદુરસ્ત અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ આપણી કિલ્લોલ કરતી શાળાઓ આજે સુનસાન છે આ જ શાળાઓ ફરીથી તેવા જ કિલ્લોલ સાથે શરૂ થાય તેવી આપણા સર્વેની ઈચ્છા છે આપણે જ્યાં હોઈશું ત્યાં સલામત રહીએ સલામત હોઈશું તો ફરીશું ફરી મળીશું ને તુમસે મિલના જરૂરી નહીં તુમહારા હોના કાફી હૈ તમામ આફતોમાંથી આપણે ચોક્કસ સફળ થઈને બહાર આવીશું વિશ્વ આપણા દેશ દ્વારા કરવામાં આવેલા તમામ પ્રયત્નો માંથી માર્ગદર્શન લેશે તેવી ચોક્કસ આપણે સૌ આશા રાખીએ તમામ ને ફરીથી એકવાર ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે આપની તંદુરસ્તી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ